પોરબંદર ની એક મહિલા પર વેરાવળ સ્થિત તથા સાસરિયાઓએ હુમલો કરી માર માર્યો હોવાનું વેરાવળ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે વેરાવળ પોલીસે આ કેસ અંગે તપાસ હાથ ધરી છે। પોરબંદરના ભોયવાડા વિસ્તારની વૈશાલીબેન પરેશભાઈ મણિયાર નામની મહિલા વેરાવળ ખાતે સાસરે હતી। ત્યારબાદ પતિ સાથે અણબનાવ થતા અપરણિતાએ ભરણ પોષણ અંગેનો કેસ કોર્ટમાં કર્યો હતો। અપરણિતા અને તેના પતિ વચ્ચે અનેક વખત અણબનાવ બન્યા છે। હાલ અપરણિતાને પોતાની પુત્રીના અભ્યાસ માટે કેટલાક સર્ટિફિકેટોની જરૂરિયાત હતી, જે લેવા તે વેરાવળ ખાતે પહોંચી હતી। તેવા સમયે અપરણિતાના જણાવ્યા અનુસાર અપરણિતાના સાસુ પદ્માબેન દિયર આણંદ, દેરાણી વૈશાલી મણિયાર અને પતિ પરેશ રમણીક સહિતનાઓએ લાકડી વડે હુમલો કર્યો હતો। મારું નામ વૈશાલી પરેશ મણિયાર, રહેવાનું વેરાવર। હમણાં શું ઘટના બની? તમે શેની પોલીસ ફરિયાદ નોંધાવી? હું વેરાવળ ગઈ હતી, મારી છોકરીને સ્કૂલ માટે જાતિના અને આવકનો દાખલો જોતો હતો, તો મારા ઘરવાળા પાસે હું ગઈ કે આપણી છોકરીનો આવકનો જાતિનો દાખલો જોઈએ, તેથી એનું ભવિષ્ય બગડે નહીં, સ્કૂલમાં વાંધો ન આવે આગળ એને, તો એને મને પહેલાં વહેલાં ગાઢ કાઢી અને એમાં ને એમાં એ મને મારવા મહિનો એ મને મારી, એટલે મેં પોલીસમાં ફરિયાદ કરી હતી। કઈ જગ્યાએ પોલીસમાં ફરિયાદ કરી? આપણે પાટણ દરવાજા પાસે પોલીસ સ્ટેશન। અને કોને કોને માર્યા? મારા સાસુ પદ્માબેન રમણીકલાલ મણિયાર, મા દિયર આનંદ રમણીકલાલ મણિયાર, મા દેરાણી વૈશાલી આનંદ મણિયાર અને મારા ઘરવાળા પરેશ રમણીકલાલ મણિયાર। કોને કોને માર્યા? મને મને પણ માથામાં પાટ મારી છે અને કપાળમાં બોટલ મારી છે અહીંયા, અને મારા મોટા બેનને આ લાકડી વડે હાથમાં અને પછવાડે પાછળમાં માર માર્યો છે। કઈ જગ્યાએ તમને માર માર્યો? એની દુકાન પાસે, ઘર પાસે। ભૌમિક ગોહેલ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।